બિલીમોરા રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે સ્ટેશન પર સ્વચ્છતા અભિયાન હાથ ધરી લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાનું સમજાવી તેઓને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બિલીમોરા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સલાહકાર સમિતિના મયંકભાઈ ત્રિવેદી, દીપકભાઈ દુશાણે, ભરતભાઈ પટેલ તથા નગરપાલિકાના ઉપપ્રમુખ તેજલબેન જોશી સહિતના સભ્યો તેમજ રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ ડીએન શર્મા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બીજા લાભાર્થી છે લક્ષ્મીબેન દીપકભાઈ, રાકેશભાઈ દીપકભાઈ, લક્ષ્મીબેન દીપકભાઈ, રાકેશભાઈ દીપકભાઈ, ગીતાબેન પ્રવીણભાઈ, ગીતાબેન પ્રવીણભાઈ, શરીરની અંદર લોહીનું પ્રમાણ ઓછું એનું બાળક જે જન્મે એ પણ ઓછા વજન વાળું અથવા નબળું બાળક જન્મે. માતા નબળી એટલે બાળક પણ નબળું આવે. તો આ શરૂઆત જે છે સગર્ભા, માતા જયારે સગર્ભા બને ત્યારથી આપણે કરવાની જરૂર છે. આ જ કેન્દ્ર ખાતે આપણે ઘણા બધા સગર્ભા બહેનોને પણ પોષણ કીટ પણ આપેલી છે, મચ્છરદાની પણ આપેલી છે. મેલેરિયા અત્યારે આ સિઝન છે અને બિલીમોરા ડેન્ગ્યુ ને એના માટે એકદમ આજરોજ બિલીમોરા સામૂહિક શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે બિલીમોરા શહેરના જે કોઈ લાભાર્થીઓ હતા આયુષ્યમાન ભારત કાર્ડના, એ આયુષ્યમાન ભારત કાર્ડના લાભાર્થીઓને આજે એ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ષગાંઠ પણ હતી અને એ વર્ષગાંઠ નિમિત્તે દરેક લોકોને એમની યોજનાઓનો આ લાભ મળી રહે એ હેતુસર દરેકને આયુષ્યમાન ભારત કાર્ડ આપીને આયુષ્યમાન ભારત કાર્ડ યોજના શું છે અને એ યોજનામાં કયા કયા રોગોની સારવાર મળી શકે એ માટે અને દરેક જણ પોતાનું આરોગ્ય કઈ રીતે જાળવવું એ બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમની અંદર વિજલપુર નગરપાલિકાના પ્રમુખ માન્ય મનીષભાઈ પણ ઉપસ્થિત છે. બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ માન્ય મનીષભાઈ ઉપસ્થિત છે, સાથે બિલીમોરા શહેરી આરોગ્ય કેન્દ્રના આયુષ ડોક્ટર ડોક્ટર ગઢવી સાહેબ પણ ઉપસ્થિત છે, મયંકભાઈ અને તમામ ગામ લોકો અત્રે ઉપસ્થિત છે. બિલીમોરા નગરપાલિકાના ઉપપ્રમુખ તેજલબેન પણ અત્રે ઉપસ્થિત છે. સૌની હાજરીમાં અહીંયા લાભાર્થીઓને આ આરોગ્ય માટે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ ચાલુ કરો. બિલીમોરા રેલવે સ્ટેશન સલાહકાર સમિતિ જે રેલવે તંત્ર દ્વારા નિમાયેલી છે, એ રેલવે તંત્ર દ્વારા આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ હોય એને અનુલક્ષીને રેલવે તંત્ર દ્વારા આ સ્વચ્છતા માટે અભિયાનનું એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તે સાથે પ્લાસ્ટિકનો વપરાશ છે, રેલવેમાં મોટે ભાગે પ્લાસ્ટિકનો વપરાશ થતો હોય છે. પ્લાસ્ટિકના ચાના કપો છે, પાણીના કપો છે, પ્લાસ્ટિકની પાણીની બોટલો છે વગેરે વગેરે. તો એ છોડવા માટે અને રેલવેને સ્વચ્છ રાખવા માટે આ એક અહીંયા એક અભિગમ બિલીમોરા સ્ટેશન પર અમે રેલવે સ્ટેશન સલાહકાર સમિતિના સભ્યો દ્વારા એક રાખ્યો હતો કે ભાઈ પ્લાસ્ટિક છોડો અને આવી રીતે કાગળની થેલી વાપરો, એ અમે આજે મુસાફરોને વિતરણ કર્યું હતું, જેને અમારા મુસાફરોએ હોંશે હોંશે વધાવી લીધું હતું એટલું અમને એનો ગર્વ છે અને આનંદ છે. એટલે આજ આ તબક્કે રેલવેના મુસાફરો અને લોકોને એક જ હું અપીલ કરું છું કે ભાઈ આ પ્લાસ્ટિકનો વપરાશ હવે ઓછો કરો અને કાગળનો વપરાશ
વધારે કરો એવું અમે કરે છે, જેના કારણે આપ જોતા હશો ગાય માતાઓ ખાય આપણા પેટમાં જાય તો એનાથી નુકસાન થાય છે, એ નુકસાન આમાં ઓછું થશે. એટલે પ્લાસ્ટિકને સાઈડ પર મૂકો, સ્વચ્છતા પણ રહેશે અને આપણે નિરોગી પણ રહીશું અને સ્વસ્થ રહીશું. એટલા માટે તો સ્વચ્છ સાથે સ્વસ્થ રહેવું એ આપણા માટે જરૂરી છે. એ રીતે દેશ સ્વસ્થ હશે તો એ સ્વસ્થ પણ રહેશે.